પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારે સન બે હજાર બાર ની સાલમાં ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડીયા તાલુકામાંથી છોતેર ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો જેમાં નેત્રંગ તાલુકો બન્યા બાદ ગુજરાત પરિવહન વિભાગ દ્વારા નેત્રંગ તાલુકા મથકે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસ સ્ટેન્ડ બનાવવાની પણ મંજૂરી આપી હતી જેના માટે બે પોઈન્ટ પચાસ થી ત્રણ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી મળેલ છે પરંતુ નેત્રંગ તાલુકો બન્યાના આઠ નવ વર્ષ બાદ પણ જગ્યાના અભાવે એસટી બસ સ્ટેન્ડના નિર્માણની કામગીરી અટકી પડી છે જ્યારે ગુજરાત પરિવહન વિભાગના જવાબદાર અધિકારીઓએ એસટી બસ સ્ટેન્ડના નિર્માણની જગ્યા માટે નેત્રંગમાં ચારથી પાંચ વખત સર્વે કરવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય જગ્યા નહીં મળતા પરિણામ શૂન્ય રહ્યું હતું જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીન બજાર વિસ્તારમાં ભરૂચ જિલ્લા પંચાયત હસ્તક આયુર્વેદિક દવાખાનાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કમનસીબે આયુર્વેદિક દવાખાનું બંધ થઈ જતા મકાન વર્ષોથી બંધ પડેલ છે આયુર્વેદિક દવાખાનાના મકાનમાં કૂતરા બિલાડા અને રખડતા ઢોર રહે છે આસપાસ ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહીશોમાં ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે તેવા સંજોગોમાં નેત્રંગમાં વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહેલા આયુર્વેદિક દવાખાનાની વિશાળ જગ્યા ઉપર દિવ્ય ભવ્ય એસટી બસ સ્ટેન્ડના નિર્માણ થાય તે જરૂરી છે જેમાં નેત્રંગ તાલુકાભરના ગામડાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા માટે મજૂરી વર્ગ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો નિત્યક્રમ એસટી બસ સહિત ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતા હોય છે નેત્રંગ તાલુકા મથકે એસટી બસ સ્ટેન્ડના નિર્માણમાં વિલંબના કારણે વિદ્યાર્થીઓ અને આમ પ્રજા સહિત મુસાફરોને પણ શિયાળાની ગુલાબી ઠંડીમાં ઉનાળાની ભયંકર ગરમીમાં અને ચોમાસામાં ભર વરસાદમાં ખુલ્લા આકાશની નીચે બસની રાહ જોવા મજબૂરી બની ગઈ છે આયુર્વેદિક દવાખાનાની જગ્યા ઉપર બસ સ્ટેન્ડના નિર્માણ કાર્યથી બાજુમાં જ તાલુકા સેવા સદન તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશન અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે અને જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે જ્યારે અંકલેશ્વર ડેડિયાપાડા અને સુરતને જોડતો નેત્રંગ ચાર રસ્તા ઉપરથી પસાર થવાથી એસટી બસ સ્ટેન્ડના નિર્માણથી લોકો બસ પકડી સમયસર ઘરે પરત ફરી શકે છે તે માટે નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામના દિવ્યાંગકુમાર શશિકાંતભાઈ મિસ્ત્રીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પરિવહન મંત્રી પૂર્ણેશભાઈ મોદીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી